આ દુનિયામાં કોઈ શાશ્વત નથી ગુરુજી, શા માટે બૌદ્ધ દર્શન ખોટું? અને ગુરુએ પાછો એને પલટ્યો, જૈન દર્શન એકાંતે નિત્ય નથી માનતું, એકાંતે અનિત્ય નથી માનતું, નિત્ય નિત્ય છે. એમ વાત તો બરાબર, પણ મને ઓલા ગુરુએ કીધું છે, બૌદ્ધ ગુરુએ, કે જો તારા ગુરુ તને ત્યાં પકડી લે ને તો તારે ફરીથી મને કહેવા તો આવવું જ પડશે. ઓર વાપસ ગઈ. વળી બૌદ્ધ ગુરુએ, બૌદ્ધાચાર્ય એનું માથું પલોટ્યું. તમારી હાલત આવી જ છે ને દિવ્યેશભાઈ, ઉપાશ્રયમાં આવો ત્યારે શું ગમે? બસ આ જ સાચું છે, આ જ કરવા જેવું છે. સંસાર ખોટો, આ રૂબી ખોટું, આ પોલકી ખોટી, આ સુરત ખોટું, આ બધું થાય કે ન થાય? અને જ્યાં રૂબીમાં પહોંચે અહીંથી ફોન આવે, આવું આવું બે ચાર કલાક માની શાંતિથી ધંધો તો કરવા દો. તમારી હાલત સિદ્ધર્ષિ જેવી છે. અહીંયા આવો ત્યારે અહીંયા ગમે, સંસારમાં જાઓ ત્યારે સંસાર ગમે છે. અને તમે નહીં માનો, આવા મહાન ધુરંધર સિદ્ધર્ષિએ કેટલી વખત અપડાઉન કર્યું? 21 times. 21 વખત બૌદ્ધાચાર્ય પાસે ગયા, 21 વખત જૈનાચાર્ય પાસે આવ્યા. જ્યાં આવે ત્યાં માથું ફરી જાય, અને અહીંયા કેવા જાય તો ઓલો માથું ફેરવે, અહીંયા કેવા આવે ગુરુ માથું ફેરવે. 21માં વખત જયારે આવ્યા, ગુરુને લાગ્યું કે હવે આની સાથે વારંવાર જીભા જોડી કરવાની મજા નથી. અને ગુરુએ સિદ્ધર્ષિ જયારે ઓઘો આપવા આવ્યા, પોતે બહાર ચાલ્યા ગયા સ્થંડિલ ભૂમિ, અને પોતાની પાઠ ઉપર એક ગ્રંથ મૂકીને ગયા. વિદ્વાન માણસ હોય તો નવરો બેઠો રહે, પાઠ ઉપર ગ્રંથ દેખાય પછી લીધા વગર રહે. અને પ્રવચનમાં તમે 5 મિનિટ વહેલા આવી ગયા, નવરા બેઠા, તમે શું કરો? તમે ખિસ્સામાંથી ગ્રંથ બહાર કાઢો. કેટલા મેસેજ છે જરા જોઈ લો, કેટલાનું ચેટિંગ કરવાનું જરા જોઈ લો, કેટલાનો મેસેજ કરવાનું કરી નાખો. આ 5 મિનિટ, આ શું અપ્રમત્તતા છે તમારી! તમારા સંસારના કામ તમે અપાસનામાં પતાવો. એમ આ સિદ્ધર્ષિને થયું, લાવો ગુરુજી આવ્યા નથી ત્યાં સુધી ગ્રંથ તો વાંચીએ. અને એમણે ગ્રંથના પાના ખોલ્યા, એક પછી એક પાના વાંચતા ગયા. બુદ્ધિશાળી હતા ને, અને વાંચતા વાંચતા એ જ ગ્રંથ કે જેની સામે બૌદ્ધ દર્શનની દલીલોને મજબૂત તર્કોથી ખંડિત કરી નાખેલું, અને જ્યાં વાંચ્યું ત્યાં એમણે નક્કી કર્યું, હવે જૈન દર્શન સિવાય બીજા કોઈ દર્શનને માનવું નથી, અને હવે બૌદ્ધાચાર્ય પાસે જવું પણ નથી. એટલી જ વારમાં ગુરુએ પગ મૂક્યો, સિદ્ધર્ષિ ઉભા થઈ ગયા, ગુરુના પગમાં પડ્યા. ગુરુદેવ માફ કરી દો, 21 વાર મેં તમને હેરાન કર્યા છે, આપી દો મને દીક્ષા ફરીથી. હું મનથી બૌદ્ધ થઈ ગયો હતો, હવે મારે જીવનથી જૈન બની જવું છે, જૈન મુનિ. પણ એટલું બધું પરિવર્તન શું? મેં તો હજી તારુંમાં કોઈ ચેન્જ નથી લાગ્યો. આ ગ્રંથે, એ કયો ગ્રંથ હતો ખબર છે? એ ગ્રંથ, એ જ આ ગ્રંથ, લલિત વિસ્તરા. યાદ રાખશો? જરા નામ બોલો તો. એમ તો સરસ બોલો છો, 5 દાડા પછી પૂછીશ ત્યારે ખબર પડશે. લલિત માંથી દલિત નહીં કરી નાખતા, લલિત વિસ્તરા. હા, અત્યારે આમે પાછું લલિત મોદી બહુ ચાલે છે, પણ એ મોદી બોધી ને યાદ કરવા જેવો નથી, આ બોધી ને યાદ રાખો. અત્યારે એક બાજુ લલિત વિસ્તરા, બીજી બાજુ અમે બોધી. આ ગ્રંથ, એ જ ગ્રંથ આજે 1500 વર્ષ પછી પણ સચવાયેલો છે.